नमस्कार, इवनिंग बुलेटिन માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રોશની. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. समाचार मळी रह्या छे अरवल्लीथी. भिलोडा तालुका पंचायतनी सामान्य सभामां होबाळो थयो छे. सत्ताधारी भाजप सामे कोंग्रेसना सभ्योए विरोध साथे वॉकआउट कर्यो. सामान्य सभामां पूछायेल प्रश्नोनो योग्य जवाब नहीं मळता विरोध करवामां आव्यो छे. विरोध पक्षना कोंग्रेसना नेताए गंभीर आक्षेप कर्या छे. भाजपना जिल्ला पंचायतना प्रमुखना दीकराने सरपंच, तलाटी अने वीसीई नी मीटिंग लेवानो अधिकार कोणे आप्यो? जिला पंचायत ना प्रमुख ना दीकरा ने सत्ता नो दुरुपयोग सामे कार्यवाही नी विरोध पक्ष ना नेता मांग करी रहा छे. जूनी तालुका पंचायत ना मकान मा महफिल जामती होवानो पण आक्षेप करवामां आवी रह्यो छे. विवेकाधीन ग्रांट मा पण भेदभाव रखायानो आक्षेप थयो छे. भिलोडा ना कोंग्रेस ना धारासभ्य अनिल जोशियारा पण आ विरोध मा जोडाया छे. भिलोडा तालुका पंचायत में आज रोज सामान्य सभा योजाई थी, जेमा विपक्ष नेताओं द्वारा अनेक प्रश्नों ने लईने हल्ला बोल करवामां आव्या हता. त्यारे अपनी साथे आ विपक्ष नेता छे तेमने पूछवानी कोशिश करीशुं. शुं थयुं हतुं ने कया कारणोसर आप सामान्य सभा में हल्ला बोल कर्यो हतो? अमे 7 दिवस पहला प्रश्नों आप्या हता अने प्रश्नोना जवाब अमने छेल्ली सभा चालू थवाना 7 मिनिट पहला अमने ए लोकोए जवाब आप्या अने जवाब भी अधूरा जवाब हता. એટલે એના હિસાબે અમારે વિરોધ કરવો પડ્યો. કેમ કે જવાબ અમને અધૂરા હોય તો જવાબનો બી અમારે અભ્યાસ તો કરવો પડે. અભ્યાસને ક્રોસ વેરિફિકેશન કરીએ તો અમને ખબર પડે કે ભાઈ આ જવાબ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. કયા કયા પ્રશ્નોને લઈને તમે અહીંયા જે હલ્લા બોલ કરવામાં આવ્યો? એક તો વિવેકાધીન જે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટની અંદર તમામ સદસ્યોને 3 લાખ રૂપિયા આપવાની પહેલાં જે ગૃહ હતું એની અંદર વાત થઈ હતી અને તાલુકાના અધ્યક્ષશ્રીએ વાત કરી હતી. પણ કોંગ્રેસના 50% સદસ્યોના વિવેકાધીન ગ્રાન્ટની અંદર 3 લાખ રૂપિયા જે આપવાની વાત હતી એ એમાં એમના ગ્રાન્ટ ફળવાઈ નથી અને એમના એકે કામ આવ્યા નથી. પ્રશ્ન એક હતો. બીજો કે તાલુકા પંચાયતના ગૃહની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના દીકરાએ સરપંચ, તલાટીકમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં જે મિટિંગ કરી હતી એ મિટિંગનો મુદ્દો હતો કે ભાઈ તમે કોની પરમિશન લીધી હતી? પરમિશન વગર આવી મિટિંગ કરી શકાય નહીં. એક એ મુદ્દો હતો. અને ત્રીજો મુદ્દો હતો કે તાલુકા વિકાસ અધિકારીનું જે ક્વાર્ટર છે એ ક્વાર્ટર નોન યુઝ છે કે યુઝ છે? એની અંદર ઘણા બધા મહેફિલ જામે છે, દારૂની મહેફિલ જામે છે, ઘણા બધા પ્રસંગો ત્યાં થાય છે, બરાબર? તો એનો દુરુપયોગ થાય છે એ એક પ્રશ્ન હતો. એટલે આવા પ્રશ્નોની અંદર આ લોકો જવાબ આપી શક્યા નથી અને એ લોકોની એક પ્રકારની તાનાશાહી દેખાઈ રહી છે. એટલે અમે આ બાબતે સખત વિરોધ કર્યો. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક નેતાઓ દ્વારા એમની મનમાની કરવામાં આવે છે અને ત્યારે જ વિપક્ષ નેતાઓ દ્વારા તેમના ઉપર વિરોધ કરવામાં આવે છે. આપની સાથે બીજા પણ નેતા જે વિપક્ષ નેતા છે એમને પણ પૂછવાની કોશિશ કરો. શું થયું હતું એક્ઝેક્ટ?
एक्चुअली जे ते समय सामान्य सभा चालू थी त्यारे अमारा विपक्ष सदस्य द्वारा प्रश्न पूछवामां आव्यो हतो कि भाई तालुका पंचायत नी कचेरीना जे हस्तक जे मकान जे छे ए मकाननी परमिशन लेवा माटे कया कया प्रकारनी कार्यवाही करवामां आवे छे, जेना संदर्भमां तेमणे प्रोपर जवाब आपी शक्या नहोता। बीजू के जे मनरेगा अंतर्गत जे कार्य थाय छे एनी अंदर पण क्या केटलाक प्रकारनी गैररीतिओ अमने जणाई आवे छे, पण एमां पण जे ते अधिकारी श्री जे छे ए व्यवस्थित जवाब आपी शक्या नथी। त्यारबाद रोड अने रस्ताना लगता कार्यो छे ए रस्ताने अनुलक्षीने पण व्यवस्थित जवाब आ गृहनी अंदर अपाई शकायो नथी, जेना अमने एवुं लागी रह्युं छे कि क्यांक ने क्यांक कोईपण प्रकारनी कंईक प्रकारनी क्षति जणाय छे अथवा तो गैररीति आचरी रहीने क्यांक कोईपण प्रकारनी કંઈક પ્રકારની ક્ષતિ જણાય છે અથવા તો ગેરરીતિ આચરી રહેલી છે એવું અમને સ્પષ્ટ જણાય છે। ક્યાંક ને ક્યાંક જે આ પ્રશ્નોને લઈને આ નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે, આપની સાથે એક નાગરિક છે એમને પણ વાત કરવાની કોશિશ કરું, આપ શાના માટે આવ્યા હતા અહીંયા? હું મારે એક કામ અર્થે મુલાકાતે આવ્યો હતો તાલુકા પંચાયતમાં, અને બાજુમાં સભા સ્થળ કે મિટિંગ કંઈક ચાલતી, ઊંચા અવાજ સંભળાતા મેં તો હું થોડી વાર ત્યાં ઊભો રહ્યો, અને એવામાં આપ સાહેબ મીડિયાના કર્મી બી મીડિયાના કર્મચારી કે જે મીડિયાના વ્યક્તિ હતા એ કંઈક વાત કરતા હતા અને મીડિયાને અંદર જવા નહોતા દેતા, પણ પછી થોડી વાર પછી સદસ્યો કે બહાર આવતા જાણવા મળ્યું કે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ નથી આપ્યા, અને આ બાબત પ્રજા સુધી ના પહોંચે એટલા માટે મેં પૂછ્યું કે આપ કયા પાર્ટીના સદસ્યો છે, તો કોંગ્રેસના સદસ્યો બહાર આવેલા હતા અને બીજેપીના સદસ્યો અંદર હતા, એટલે એવું મને એવું લાગી રહ્યું કે પ્રજાના જે પ્રશ્નો કે જે વાચા છે એ સાચી હકીકત પ્રજા સુધી ના પહોંચી શકે એટલા માટે બીજેપીના અમુક સદસ્યો આ મીડિયાના કર્મીઓને એમને દબાણ કરીને બહાર જાઓ અંદર નહીં ઘૂસવાનું આ રીતના વાત કરતા હતા, આ તો કેવી પરિસ્થિતિ કે પ્રજા એને અંદર કે ચાલે શું માહિતી એને પ્રજા સુધી ના પહોંચી શકે એના માટે મીડિયાને દબાવવામાં આવે છે કે શું કારણ છે એ મેં વાસ્તવિકતા જોઈ અને મીડિયાને આ લોકો બીજેપીના કાર્યકરો કે અધિકારીઓ જે હતા એમને બહાર કાઢતા હતા, એટલે મારું માનવું છે કે ભિલોડા તાલુકાના જે પ્રશ્નો છે પ્રજા સુધી પ્રજા જાણી ના શકે એટલા માટે મીડિયાને પણ દબાવવામાં આવતું એવું લાગી રહ્યું છે મને। ક્યાંક ને ક્યાંક બીજેપીના નેતાઓને તેમની સત્તાઓનો તેમને ઘમંડ આવવા લાગ્યું છે, એના માટે મીડિયા કર્મીઓને પણ એ સામાન્ય સભામાં બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કવરેજ માટે પહોંચી હતી મીડિયા કર્મી કોંગ્રેસના જે વિપક્ષ નેતાઓના જે પ્રશ્નોને લઈને મીડિયા કર્મી ત્યાં પહોંચ્યા હતા, અને તેના નેતાઓ દ્વારા જે સત્તાવાળી નેતાઓ છે તેમના દ્વારા મીડિયા કર્મીને પણ ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ જે મીડિયા કર્મી જે ભિલોડા તાલુકા વિકાસ અધિકારી છે તેમને પણ પૂછવા માટે ગયા હતા, પરંતુ તે બાબતે ભિલોડા તાલુકા વિકાસ અધિકારીએ તેમને જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો। રાકેશ ઓડ, અરવલ્લી સમાચાર, ભિલોડા। કોરોનાથી રાહત મળતા હવે 100% હવાઈ સેવાઓ ફરી શરૂ થશે, જેથી અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસટી હાઈવેથી એરપોર્ટ સુધી બીઆરટીએસ શટલ બસ સેવા જે છેલ્લા 3 વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી તેને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ સેવા ફરી ચાલુ કરવામાં આવશે। ડોમેસ્ટિક એરપોર્ટ પરથી કેટલાક પેસેન્જરોને હવે ટેક્સી અથવા રિક્ષા ભાડું મોંઘું પડી રહ્યું છે, જેથી તેઓ એરપોર્ટથી સામાન લઈ બહાર સુધી ચાલતા આવે છે, જેથી મુસાફરોને ફરી આ સેવા મળી રહે તેવા લાભ માટે આ સેવા ફરી ચાલુ કરાશે। જો કે આ બસના રૂટમાં થોડો ફેરફાર કરી હવે તેને બીઆરટીએસના રૂટ પર જ ચલાવવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ એરપોર્ટ બસ શટલ સેવા કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, જોધપુર 4 રસ્તા શિવરંજીની, હિંમતલાલ પાર્ક, આઈઆઈએમ, હેલ્મેટ 4 રસ્તા શાસ્ત્રીનગર, અખબારનગર, આરટીઓ, શાહીબાગ થઈ એરપોર્ટનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે। 15 જેટલી સીસીટીવી સર્વેલન્સ અને એનાઉન્સમેન્ટ સાથેની ઇલેક્ટ્રિક એસી બસો આ 90 કિલોમીટરના રૂટ પર દોડાવવામાં આવશે। સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધીમાં દર 30 મિનિટે બસની ફ્રીક્વન્સી રહેશે। એરપોર્ટ પર પિકઅપ પોઈન્ટ પર જ ટિકિટ બારી બનાવવામાં આવશે, મુસાફરોએ 50 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે। સાબરકાંઠા જિલ્લાના વડાલીના માણેક ચોક નવરાત્રી મહોત્સવમાં 8મી મહાઆરતી યોજાઈ, માં આદ્યશક્તિ ઉપાસના કરવાના નવરાત્રી પર્વનો ગુરુવારથી પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ નોરતે માંડવીની સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે 2 વર્ષ બાદ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે નવરાત્રીના 8મા દિવસે એટલે કે 8મ પર્વ નિમિત્તે વડાલી શહેરના વિવિધ માતાજીના મંદિરો ખાતે હવન યોજાયા હતા, તેમજ મોડી રાત્રે વડાલી શહેરના માણેક ચોક નવરાત્રી મહોત્સવમાં 8મને લઈ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાલી શહેરના રામી પરિવાર દ્વારા 51 દીવાની મહાઆરતી ઉતારવામાં આવી હતી, જ્યારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી।
ઈડર લાઇફલાઇન હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં મોક ડ્રિલ યોજાયું। ઇમરજન્સી વિભાગમાં જો કોઈ આગ લાગે તો તે સમયે કેવી તૈયારી કરવી તે મામલે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હોસ્પિટલમાં આગ લાગી હોવાના સમાચાર ઈડર શહેરમાં ખળભળાટ મચાવી દીધી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યારે આગ લાગે ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીને બીજી હોસ્પિટલમાં રિફર કેવી રીતે કરવા તેનું રિહર્સલ કરાયું હતું। હોસ્પિટલમાં કોઈ ઘટના સર્જાય તો કેવી રીતે પહોંચાય તેને ધ્યાનમાં રાખી મોક ડ્રિલ યોજવામાં આવી હતી। ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે। વધુ 3 રાફેલ વિમાન જામનગર પહોંચી ચૂક્યા છે। ફ્રાન્સના એરબેઝથી જામનગરમાં આ રાફેલ વિમાનો લેન્ડ થયા। અત્યાર સુધી ભારત પાસે 26 રાફેલ વિમાન હતા। વધુ 3 વિમાન આવવાથી હવે ભારત પાસે કુલ 29 રાફેલ વિમાન થઈ જશે। 29 રાફેલ વિમાન સામેલ થયા બાદ દેશની ઉત્તર અને પૂર્વ સીમા પર મોટી સંખ્યામાં ફાઇટર જેટ તહેનાત થઈ શકશે। રાફેલ એક સક્ષમ વિમાન માનવામાં આવે છે। 2016માં ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ વિમાનની ડીલ થઈ હતી, જેમાંથી 29 આવી ગયા છે। ખાસ કરીને ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં થયેલા વિવાદ બાદ ભારતને ઝડપથી રાફેલ પહોંચાડવામાં આવી રહ્યા છે, જેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે। ચીનની સાથે ચાલી રહેલ સૈન્ય ગતિ રોધની વચ્ચે ભારતીય વાયુસેનાને વધુ મજબૂતી મળી છે। 3 વધુ રાફેલ લડાકુ વિમાનોની ટુકડીએ ફ્રાન્સથી ક્યાંય રોકાયા વગર બુધવારે ગુજરાતના જામનગરમાં લેન્ડ કર્યું છે। 3 નવા ફાઇટર જેટ રાફેલની સંખ્યા 36માંથી 29 સુધી વધી ગઈ છે, જેને ભારતે 2016માં 60,000 કરોડ રૂપિયાના સોદામાં ઓર્ડર કર્યા હતા। સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જામનગર એરપોર્ટ પર 3 લડાકુ વિમાન લેન્ડ થઈ ચૂક્યા છે। આ મહિનાની શરૂઆતમાં એરચીફ માર્શલ વીઆર ચૌધરીના વાયુસેનાના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ ફ્રાન્સથી રાફેલ આવવાની આ પહેલી ખેપ છે। ફ્રાન્સથી આવેલ વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડન અને પશ્ચિમ બંગાળના હાસીમારામાં 101 સ્ક્વોડનને આપવામાં આવશે। હિંમતનગર માર્કેટ યાર્ડમાં ગત શુક્રવારે મગફળીના મહત્તમ 1651 રૂપિયા ભાવ બોલાયા બાદ 3 દિવસના કામકાજ દરમિયાન રૂપિયા 251નો કડાકો બોલી જતા ઊંચા ભાવ મળવાની આશાએ ધસારો કરનાર ખેડૂતોમાં વધતા ઓછા અંશે અસંતોષ જોવા મળી રહ્યો છે। જો કે હાલના ભાવ પણ ટેકાના ભાવ કરતાં રૂપિયા 300 જેટલા વધુ છે। 3 દિવસમાં માર્કેટમાં મગફળીની આવક 4 ગણી વધી ગઈ છે। હાલમાં મગફળી તૈયાર થઈને વેચાણ માટે આવવાની શરૂ થતા હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડ પ્રતિદિન 600-700 વાહનોથી ઉભરાઈ રહ્યું છે। મગફળીની આવકના પ્રારંભે 1651 સુધીના ભાવ પડતા ખેડૂતોએ ભારે ધસારો કર્યો છે, જેના કારણે છેલ્લા 3 દિવસમાં મગફળીના ભાવમાં રૂપિયા 251નો કડાકો બોલી ગયો છે। બુધવારે મહત્તમ 1400 રૂપિયા ભાવ પડ્યો હતો, જે ટેકાના ભાવ કરતાં રૂપિયા 300 વધુ છે। પરંતુ ગત સપ્તાહે શુક્રવારે રૂપિયા 1651નો ભાવ પડ્યા બાદ ભાવમાં થયેલા ઘટાડાને પગલે ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતા હોવા છતાં ખેડૂતોમાં અસંતોષ સાથે રોષ જોવા મળી રહ્યો છે। શુક્રવારે માત્ર 6,440 બોરીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા 1200થી 1651 સુધી પહોંચ્યા હતા, પરંતુ ઊંચા ભાવ મળવાનું જાણવાની સાથે આવકમાં ધરખમ 4 ગણો વધારો થઈ જતા હાલમાં 22,000-24,000 બોરીની આવક થઈ રહી છે અને ભાવ રૂપિયા 1,000-1,400 થઈ ગયા છે। 3 દિવસમાં જાહેર હરાજીમાં થયેલ રૂપિયા 251ના ભાવ ઘટાડા અંગે માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ કે પટેલે જણાવ્યું કે આના માટે મીડિયા રિપોર્ટ્સ જવાબદાર છે। ગૃહિણીઓના બજેટ ખોરવાયાની બૂમ ઊભી કરતા સરકારે મિલર ઉપર મગફળીની ખરીદી માટે સ્ટોક મર્યાદાનું નિયંત્રણ મૂક્યું છે, તો બીજી બાજુ મગફળીની આવક વધી છે। આ બંને કારણોને લઈને ખરીદીના ભાવ તૂટ્યા છે। હાલ વધતી મોંઘવારીએ સામાન્ય માણસોની પરેશાની ખૂબ વધારી દીધી છે, જેને જોતા કેન્દ્ર સરકારે તહેવાર ટાણે લોકોને રાહત આપવા માટે મોટું પગલું ભર્યું છે। સરકારે પામ અને સનફ્લાવર ઓઇલ પર એગ્રીસેસ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે। અગાઉ ગ્રાહકો મામલાના મંત્રાલયે તેલ અને તેલીબિયા પર સ્ટોક લિમિટ લાગુ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો। સ્ટોક લિમિટ 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે। રાજ્યોને કહેવાયું છે કે આદેશ બહાર પાડીને કડકાઈથી તેનું પાલન કરાવે। સરકારના આ નિર્ણય મુજબ ક્રૂડ પામ તેલ પર ડ્યુટી ઘટાડીને 8.25%, જે પહેલા 24.75% હતી, RBD પામોલીન પર 19.25%, જે પહેલા 35.75% હતી, RBD પામ તેલ પર 19.25%, જે પહેલા 35.75% હતી, ક્રૂડ સોયા તેલ પર 5.5%, જે પહેલા 24.75% હતી, રિફાઇન્ડ સોયા તેલ પર 19.5%, જે પહેલા 35.75% હતી, ક્રૂડ સૂરજમુખી તેલ પર 5.5%, જે પહેલા 24.75%, અને રિફાઇન્ડ સૂરજમુખી તેલ પર 19.25%
25% જે પહેલા 35.75% કરવામાં આવી છે। ડ્યુટી ઘટાડવામાં આવતા સીપીઓના ભાવમાં 14114.27, આરબીડીમાં 14526.45, સોયા તેલમાં 19351.95 રૂપિયા પ્રતિ ટન ઘટ્યા છે। સરકારના આ નિર્ણય બાદ ખાદ્ય તેલોમાં 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે। કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ સીબીઆઈસીએ એક નોટિફિકેશનમાં કહ્યું કે ડ્યુટીમાં કાપ 14 ઓક્ટોબરથી પ્રભાવી થશે અને 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે। અત્રે જણાવવાનું કે ગત મહિને 11 ડિસેમ્બરે પણ પામ ઓઇલ, સોયા ઓઇલ અને સૂરજમુખી ઓઇલ પર આયાત ડ્યુટીમાં ઘટાડો કરાયો હતો, જ્યારે ક્રૂડ પામ ઓઇલ પર મૂળ ઇમ્પોર્ટ ડ્યુટીને 10%થી ઘટાડીને 2.5% કરવામાં આવી હતી, જ્યારે કાચા સોયા તેલ અને કાચા સૂરજમુખી તેલ ઉપર પણ આયાત ડ્યુટી 7.5%થી ઘટાડીને 2.5% કરવામાં આવી છે। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહની મંગળવારે અચાનક તબિયત બગડી ગઈ છે। તેઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી, તેમજ સતત ચેસ્ટ કનેક્શનની ફરિયાદ કરતા હતા, જે બાદ તેઓને તાત્કાલિક એઇમ્સના સીએન ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ડોક્ટર મનમોહનસિંહની તપાસ માટે એઇમ્સ એક મેડિકલ બોર્ડ બનાવી રહ્યું છે, જેને એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા હેડ કરશે। મનમોહનસિંહ આ વર્ષે 19 એપ્રિલે કોરોના વાયરસથી પણ સંક્રમિત થયા હતા, ત્યારે પણ તેઓ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા। મનમોહનસિંહને સામાન્ય તાવ આવ્યો હતો, જે બાદ તેમની તપાસ કરવામાં આવતા કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણ થઈ હતી। પૂર્વ વડાપ્રધાન 4 માર્ચ અને 3 એપ્રિલે કોરોનાની વેક્સિન લીધી હતી। ડોક્ટર મનમોહનસિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલ તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે। તેઓ 2004-2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા છે। વર્ષ 2009માં તેઓ એઇમ્સમાં બાયપાસ સર્જરી થઈ હતી। મનમોહનસિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ છે। તેઓ 2004-2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા। એઇમ્સમાં 2009માં તેમની બાયપાસ સર્જરી થઈ હતી। તેમની ઉંમર 88 વર્ષ છે અને તેમને સુગરની બીમારી પણ છે। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની સારા સ્વાસ્થ્ય માટે પીએમ મોદીએ પ્રાર્થના કરી છે। માંડવિયાએ રૂબરૂ ખબર અંતર પૂછ્યા છે। તેમણે ટ્વીટ કરીને લખ્યું, હું ડોક્ટર મનમોહનસિંહજીના સારા સ્વાસ્થ્ય અને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું। ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।